तो बोटाद रेलवे स्टेशन पर डेमू ट्रेन में आग लागी छे। डेमू ट्रेन में आग लागता दौड़धाम मची गई छे। महत्वपूर्ण समाचार, आगे विकराल स्वरूप धारण कर्यु छे। आगना कारणे धुमाड़ाना गोटे गोटा देखाई रहा छे। ट्रेन में आग लागवानुं कारण अकबंध छे। तो जे घटना सामे आवी छे, डेमू ट्रेन में आग लागी छे, आगे विकराल स्वरूप पण धारण कर्यु छे। अत्यारे हाल में उनाळामां आग लागवानो बनाव तो बनता ज होय छे, परंतु ट्रेन में जे आग लागी छे, आगना कारणे धुमाड़ाना गोटे गोटा देखाई रहा छे। तो बोटाद रेलवे स्टेशन पर जे आग लागवानी घटना घटी छे अने डेमू ट्रेन में आग लागी छे। तमाम जे पेसेन्जरो छे त्यांथी पसार अत्यारे थई रह्या छे अने खास करीने प्लेटफॉर्म उपर पण दौड़धामना जे दृश्यो छे ते जोवा मळी रह्या छे अने खूब ज विकराळ आग अत्यारे हालमां डेमू ट्रेन में लागी छे। तो फायर फाइटरनी टीम पण घटना स्थळे दौड़ी आवी छे। વધુ માહિતી માટે સંવાદદાતા કિશન બારૈયા જોડાઈ ચૂક્યા છે। કિશન, જે રીતની ઘટના સામે આવી છે, બોટાદ રેલવે સ્ટેશન ઉપર ડેમુ ટ્રેન હતી તેમાં આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી છે અને આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરની કેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી છે? પ્રતિપાલ, બોટાદથી સાંજે 6 કલાકે ડેમુ ટ્રેન જે છે તે અમદાવાદ જવા માટે ઉપડતી હોય છે। તે ટ્રેનમાં જે પ્લેટફોર્મ નંબર 7 ઉપર ઊભી હતી તે દરમિયાન અચાનક જ ડેમુ ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી। અને આગ લાગવાના કારણે ડેમુ ટ્રેનમાં જે આગ લાગી હતી તેના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તાત્કાલિક ઘટનાની જાણ થતા તાત્કાલિક બોટાદ ફાયર વિભાગની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા માટેનો પ્રયત્ન કર્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો તે પ્રમાણે ડેમુ ટ્રેનની અંદર ત્રણ થી ચાર જેટલા અંદાજિત જે ડબ્બાઓ છે તેમાં આગ લાગી છે। હાલ આ જે આગ લાગી છે તેનું જે કારણ છે તે અકબંધ જોવા મળી રહ્યું છે। જી, આભાર કિશન માહિતી સાથે જોડા બદલ। તો જે રીતે ભીષણ આગ લાગી છે, બોટાદ રેલવે સ્ટેશન છે આ અને તેમાં ડેમુ ટ્રેનમાં આગ લાગી છે। આમ તો ઉનાળાની જ્યારે ગરમી પડતી હોય છે દર વર્ષે ત્યારે 40 ડિગ્રી આસપાસ અલગ અલગ જે કોર્પોરેટ એરિયા હોય, ફેક્ટરી હોય, કંપનીઓમાં આગ લાગતી હોય છે। ઘણીવાર વાહનોમાં પણ સ્પાર્કિંગના કારણે આગ લાગતી હોય છે, પરંતુ અત્યારે હાલમાં જે ડેમુ ટ્રેનમાં આગ લાગી છે તેના કારણે અફરાતફરીનો જે માહોલ છે તે બોટાદ રેલવે સ્ટેશન પર સર્જાયો છે। તો જોઈ શકો છો કે 3 થી 4 જે કોચ છે તે ભીષણ આગમાં અત્યારે બળીને ખાક થઈ ગયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ પર। બોટાદ રેલવે સ્ટેશનના આ દ્રશ્યો છે અને ડેમુ ટ્રેનમાં આગ લાગી છે તેને ઓલવવા માટે જે ત્યાં લોકો છે તેઓ પણ પાણી લઈને આવી રહ્યા છે અને ડોલથી પાણી લઈને આવી રહ્યા છે અને આગ જે ઉજવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। તો ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ જે આગ છે તે ખૂબ જ વિકરાળ હતી અને ખાસ કરીને જ્યારે ડેમુ ટ્રેનમાં આગ લાગતી હોય છે ત્યારે તેને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ પડી જતી હોય છે। કારણ કે ટ્રેનની અંદર પણ જે સીટ હોય છે, સીટ કવર હોય છે, તે તમામ તરત તેમાં આગ લાગી જતી હોય છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે આપ ગુજરાત ફર્સ્ટ પર જોઈ રહ્યા છો। બોટાદ રેલવે સ્ટેશનના આ દ્રશ્યો છે અને તેમાં ડેમુ ટ્રેનમાં આગ લાગી છે અને અફરાતફરીનો જે માહોલ છે તે પણ સર્જાયો છે અને આગ પર કાબૂ મેળવવો અને તુરંતમાં તુરંત કાબૂ મેળવવો પણ એટલો જ જરૂરી બની જતો હોય છે। કારણ કે ત્યાંથી ઉપર પણ હાઈ વોલ્ટેજ જે વાયર હોય છે તે પણ પસાર થતા હોય છે, ઇલેક્ટ્રિક વાયર પસાર થતા હોય છે અને તેમાં પણ જો આગ લાગવાની ઘટના ઘટે તો વધારે નુકસાન પણ થતું હોય છે। ચોક્કસથી અત્યારે હાલમાં ડેમુ ટ્રેનમાં જે આગ લાગી છે તેના કારણે લાખોનું નુકસાન તો ગયું જ છે। સદભાગ્ય અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, પરંતુ લોકો છે કે અત્યારે હાલમાં ત્યાં અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને લોકો પણ પોતાનો જે તમામ પ્રયાસ છે તે કરી રહ્યા છે। બોટાદ રેલવે સ્ટેશનનો જે સ્ટાફ છે, આરપીએફનો સ્ટાફ તેમજ ત્યાંનો જે લોકલ સ્ટાફ છે તે પણ અત્યારે જે ડોલ લાવી રહ્યા છે અને પાણી છાંટીને આગ ઓલવવાનો જે પ્રયાસ છે, બુઝાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। પરંતુ કયા કારણોસર આ આગ લાગી છે તે હજી જાણવા નથી મળ્યું, પરંતુ આગ લાગી છે અને ફાયર ફાઈટરની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે। તો ચોક્કસથી ઉનાળાનો અત્યારે હાલમાં જે સમય ચાલી રહ્યો છે, યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને અમદાવાદમાં। તો બોટાદમાં પણ 38 થી 39 ડિગ્રી જે તાપમાન છે તે નોંધાયું છે અને આગ લાગવાની જે ઘટના છે તે ટ્રેનમાં ઘટી છે। તો તેના કારણે બીજી જે ટ્રેન છે તે પણ ચોક્કસથી તેની ટાઈમલાઈન પણ હવે ડીલે થશે। તો ડીસીએમ સાહેબ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, મલેક સાહેબ। મલેક સાહેબ, આપકા સ્વાગત હૈ ગુજરાત ફિલ્મ મેં। બતાઈએગા કે જિસ તરહ સે આગ લગી હૈ બોટાદ રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેન મેં,
कौन सा कोई रीजन बाहर आया है? नहीं, अभी तो आग बुझने का काम चल रहा है, ठीक है, उसके बाद वो सब इंक्वायरी होगा तो मालूम पड़ेगा, अभी तो आग बुझाने का काम चल रहा है। मलिक साहब, किन किस किस तरह के प्रयास अभी किए जा रहे हैं आग को कंट्रोल में लाने के लिए? फायर फाइटर आ गया, आग बुझाया जा रहा है, सब स्टाफ जी। मलिक साहब, कोई माल हानि तो चौकस से अभी हुई है, पर जान हानि के कोई समाचार है? नहीं नहीं, कुछ नहीं है। वो गाड़ी 6:45 जल्दी एक्चुअल में गाड़ी यार्ड में खड़ी थी, कोई पैसेंजर उसमें नहीं था जी। और दूसरा कोई नुकसान, क्योंकि बोटाद रेलवे स्टेशन पर ये ट्रेन खड़ी है, तो कोई दूसरा कोई नुकसान हुआ है? नहीं, कुछ नहीं, बस यही जो ट्रेन के 3 डब्बे थे वो जले हैं, बस बाकी नुकसान नहीं जी। अभी और मलिक साहब क्या सिचुएशन है, करंट सिचुएशन की अगर जो बात करें तो सिचुएशन अंडर कंट्रोल में है? सिचुएशन में हम लोग अधिकारी लोग सब भावनगर से निकल गए, रास्ते में है और स्टाफ उसमें आगजनक काम करवा रहा है, सर फायर फाइटर आ गया हुआ जी। मलिक साहब, और दूसरी ट्रेनों में अगर बात की जाए तो उनके टाइम टेबल में भी डिले होगा टाइम, क्योंकि इस ट्रेन में जो आग लगी है उसकी वजह से? नहीं, दूसरी कोई डिले नहीं होगी जी। जी, तो आभार मलिक साहब। तो DCM બોટાદના મલિક સાહેબ જોડાયા હતા, અને અત્યારે તેઓ જણાવ્યું છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ચોક્કસથી જે રીતે ભારે નુકસાન થયું છે, કારણ કે ડેમુ ટ્રેનમાં આગ લાગી છે, તેને ઓલાવવા માટે ત્યાંનો જે લોકો છે સ્થાનિક, તેઓ પણ પ્રયાસ કરી રહ્યા છે, તો ફાયર ફાઈટરની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે, અને તે પણ તાબડતોબ હવે ત્યાં પહોંચવાની તૈયારીમાં છે। તો ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો। બોટાદ રેલવે સ્ટેશન છે, તેમાં ડેમુ ટ્રેનમાં જે આગ લાગી છે, ભળભળ જે ટ્રેન છે તે સળગી રહી છે, અને 2 થી 3 કોચ છે અલગ અલગ, તે અત્યારે સળગી રહ્યા છે, અને ધુમાડાના ગોટે ગોટા પણ આપ જોઈ શકો છો। અને જ્યારે ટ્રેનમાં આગ લાગતી હોય છે ત્યારે તેને કંટ્રોલ કરવી પણ ખૂબ જ ભારે પડી જતી હોય છે, કારણ કે ખાસ જે મટીરિયલ અંદર વાપરવામાં આવ્યું હોય છે, સીટ જે બનેલી હોય છે તેમાં જો એકવાર આગ લાગી જતી હોય છે તો તે આગ છે તે ધીમે 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 પ્રસરતી જ જતી હોય છે, તો તેને કંટ્રોલમાં લેવા માટે ખાસ આમાં બ્રિગેડ કોલ જાહેર કરવો પડે, અને અલગ અલગ 8 થી 10 ટીમ જ્યારે ફાયર ફાઈટરની બોલાવવામાં આવે ત્યારે જ આ આગને કાબૂમાં લઈ શકાય છે। અને તેમાં પણ અત્યારે હાલમાં જ્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, તપતી ગરમી પડી રહી છે, 40 ડિગ્રીની આસપાસ જ્યારે તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે આ આગને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ છે। ચોક્કસથી લોકો છે ત્યાંના સ્થાનિક તે પોતાનો પ્રયત્ન કરી રહ્યા છે, ડોલે ડોલે પાણી લાવીને આગ જે ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે પૂરતું નથી, તો ફાયરની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે અને ચોક્કસ તે ત્યાં પહોંચશે અને આગને સંપૂર્ણ કાબૂમાં લેશે। એ રીતે મલિક સાહેબ જોડે વાત કરવામાં આવી છે અને તેઓના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કયા કારણોસર આગ લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ આમાં થઈ નથી, ચોક્કસથી નુકસાન છે તે મોટા પ્રમાણમાં થયું છે।